સુરત મહાનગરપાલિકામાં સ્માર્ટ સિટીની મળેલી કમિટીમાં શહેરમાં ભ્રષ્ટાચારનો ખુલ્લો આરોપ ધારાસભ્ય કર્યો હતો જેના પગલે વિવાદ સર્જાયો હતો તે દરમિયાન આ ડસ્ટબિન ઉપર ભાજપ ભંડોળ પેટીના પોસ્ટરો લગાવવામાં આવતા વિવાદ વધુ વકર્યો છે એક જ તૂટીને થઈ ગયા કાર્યવાહી સાથે ત્રણ પોઈન્ટ એસી કરોડ ની મોટી ખરીદી ડેન્ટરિંગ પ્રક્રિયાને બદલે ઝોન માંથી કરાય હોવાનો આક્ષેપ ધારાસભ્ય હરસંઘવી કર્યો હતો અને ડસ્ટબિનની સમગ્ર ખરીદી પ્રક્રિયામાં માંગ કરી હતી સ્વચ્છતા સંરક્ષણના રેન્કિંગમાં સુરત પાછળ ફેંકાતું તેમાં પબ્લિકની ભૂલ નથી પરંતુ પાલિકાના પાપને કારણે પાછળ ધકેલાયેલું હરસંઘવી જણાવ્યું હતું તેમણે જણાવ્યું હતું કે આપણે સ્માર્ટ સિટીની વાતો કરીએ છીએ તો ઘણી જગ્યાએ માત્ર એક મહિનામાં જ તૂટી ગયા છે તો કેટલાના દરવાજા તૂટી ગયા છે જ્યારે કેટલીક વાંકી ચૂકી વળી ગઈ છે લાંબા સમય સુધી ડસ્ટબિન ચાલવી જોઈએ તેનું મેન્ટેનન્સ થવું જોઈએ થોડા જ સમયમાં ડસ્ટબિન તૂટી ગયા હોવાની જવાબદાર સામે કાર્યવાહી થવી જોઈએ ધારાસભ્યના આક્ષેપ ને પગલે ડસ્ટબિન ખરીદીમાં ભ્રષ્ટાચારને મુદ્દાને લઈને પાલિકા કમિશનર દ્વારા તપાસ ચલાવી હોવાનું જાણવા મળ્યું હતું તે દરમિયાન રાત્રે સુરત મહાનગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલા ડસ્ટબિન પર અથવા ઝોનમાં મજુરા વિધાનસભાના ડસ્ટબિન પર ઠેર ઠેર પોસ્ટરો મરાયા છે જેમાં ધારાસભ્ય હર્ષ હર્ષસંઘવીના ઘર સ્થિપિક કચેરી કલેક્ટર કચેરી કોર્ટ જેવી જગ્યાઓ પર ડસ્ટબીન પર ભાજપ ભંડોળ પેટીના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે કેમેરામેન મુકેશ ગુરવ સાથે સોનલ ટોપીવાળા દિવ્યાંગ સુરત